વાઇલ્ડલાઈફ ટુઝની પર્યાવરણની શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત છે આજે અમે લાવીએ છીએ વીસ મહત્વપૂર્ણ પર્યાવરણના પ્રશ્નો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ભારતમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે ઓપ્શન છે એ અમદાવાદ બી દેહરાદૂન સી કલકત્તા કે પછી ડી ગાંધીનગર સાચો જવાબ છે એ અમદાવાદ પ્રશ્ન નંબર બે પર્યાવરણનું રક્ષા કવચ કોને કહે છે ઓપ્શન છે એ વાતાવરણને બી જલાવરણને સી ઓઝોનને કે પછી ડી બાહ્યાવરણને સાચો જવાબ છે સી

કયા વૃક્ષને પર્યાવરણનો દુશ્મન માનવામાં આવે છે ઓપ્શન છે એ દેશી બાવળ બી નીલગીરી સી સુંદરી કે પછી ડી કેતકી સાચો જવાબ છે બી નીલગીરી પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના કયા જિલ્લાને નીલગીરીનો જિલ્લો કહેવામાં આવે છે ઓપ્શન છે એ જુનાગઢ બી અમરેલી સી ભાવનગર કે પછી ડી પોરબંદર સાચો જવાબ છે સી ભાવનગર પ્રશ્ન નંબર છ ભારતીય વન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે ઓપ્શન છે એ અમદાવાદ બી દેહરાદૂન સી કલકત્તા કે પછી ડી ગાંધીનગર સાચો જવાબ છે બી દેહરાદૂન પ્રશ્ન નંબર સાત બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કસોટી કયા પ્રદૂષણ માપવા માટે થાય છે ઓપ્શન છે એ વાયુ પ્રદૂષણ બી જળ પ્રદૂષણ સી ભૂમિ પ્રદૂષણ કે પછી ડી ધ્વનિ પ્રદૂષણ સાચો જવાબ છે બી જળ હોવા અનિવાર્ય છે ઓપ્શન છે એ તેત્રીસ ટકા બી ત્રીસ ટકા સી એકત્રીસ ટકા કે પછી ડી બાવીસ ટકા સાચો જવાબ છે એ તેત્રીસ ટકા પ્રશ્ન નંબર નવ ઓક્સિજનની કમીને કારણે સજીવો પર પડતો પ્રભાવ એટલે ઓપ્શન છે એ કાર્બોલેશન બી ડીઓક્સિનેશન સી ડીહાઈડ્રેશન કે પછી ડી સફોકેશન સાચો જવાબ છે ડી સફોકેશન પ્રશ્ન નંબર દસ વન મહોત્સવની શરૂઆત કોણે કરી હતી ઓપ્શન છે એ સુંદરલાલ બહુગુણા બી ગોરીદેવી બહુગુણા સી કનૈયાલાલ મુનશી કે પછી ડી સેન્ટ બાર્બ બાર્બેકર સાચો જવાબ છે સી કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર અગિયાર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફોર કિડ્સ નામની સંસ્થા ક્યાં આવેલી છે ઓપ્શન છે એ ચીન બી ભારત સી અમેરિકા કે પછી ડી ફિનલેન્ડ સાચો જવાબ છે સી અમેરિકા પ્રશ્ન નંબર બાર સી એફસીનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે ઓપ્શન છે એ સ્પ્રેકેન બર કંડિશનર સી ફ્રીજ કે પછી ડી ઉપરોક્ત બધામાં સાચો જવાબ છે ડી ઉપરોક્ત બધામાં પ્રશ્ન નંબર તેર ગ્રીનહાઉસ ગેસના વધવાથી કઈ સમસ્યા સર્જાશે ઓપ્શન છે એ એસિડ વર્ષા બી જળ પ્રદૂષણ સી વનસ્પતિ વૃદ્ધિ કે પછી ડી ગ્લેશિયરનું પીગલન સાચો જવાબ છે ડી ગ્લેશિયરનું પિગલન પ્રશ્ન નંબર ચૌદ ક્લોરો ફ્લોરોકાર્બન કયા વાયુઓનું સંયુક્ત રૂપ છે ઓપ્શન છે એ ક્લોરીન બી ફ્લોરિન સી કાર્બન કે પછી ડી ઉપરોક્ત બધા સાચો જવાબ છે ડી ઉપરોક્ત બધા પ્રશ્ન નંબર પંદર પારજાંબલી કિરણોને કારણે કયા રોગમાં વધારો થાય છે ઓપ્શન છે એ હાડકાનું કેન્સર બી ત્વચાનું કેન્સર સી વૃદ્ધત્વ કે પછી ડી સ્કરવી સાચો જવાબ છે બી ત્વચાનું કેન્સર પ્રશ્ન નંબર સોળ વાયુ પ્રદૂષણને ઓછું કરવાનો એકમાત્ર ઉપાય કયો છે એ ઉદ્યોગો બંધ કરવા બી વાહનો બંધ કરી દેવા સી પાણીનો સદુપયોગ કરવો કે પછી ડી વૃક્ષોનું વાવેતર કરવું સાચો જવાબ છે ડી વૃક્ષોનું વાવેતર કરું પ્રશ્ન નંબર સત્તર ઇકોસિસ્ટમમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કયો છે ઓપ્શન છે એ વનસ્પતિ બી ઉપભોક્તા જીવો સી સૂર્યપ્રકાશ કે પછી ડી તૃણાહારી જીવો સાચો જવાબ છે પારિસ્થિતી તંત્રમાં મનુષ્ય ખાલી જગ્યા છે જીવ સી સર્વહારી જીવ કે પછી ડી તૃણા જીવ સાચો જવાબ છે સી સર્વહારી જીવ પ્રશ્ન નંબર ઓગણીસ ઓલેરીકલ્ચર ખાલી જગ્યા સાથે સંબંધિત છે ઓપ્શન છે એ શાકભાજીની ખેતી બી ફળોની ખેતી સી મત્સ્યપાલન કે પછી ડી મશરૂમની ખેતી સાચો જવાબ છે એ શાકભાજીની ખેતી પ્રશ્ન નંબર વીસ શહેરીકરણ અને ઔદ્યોગિકરણ કોને નુકસાન કરે છે ઓપ્શન છે એ સંતુલિત વિકાસને બી પર્યાવરણને સી જૈવિક વિવિધતાને કે પછી ડી ઉપરોક્ત બધાને સાચ જવાબ છે ડી ઉપરોક્ત બધાને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો સાથે સાથે આ લિંક વિડીયોની લિંકને તમારા વોટ્સઅપ ફેસબુક ઉપર શેર કરવા નમ્ર વિનંતી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર